નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ ચેપ્ટરમાંથી 6 માર્કનો પરીક્ષાની અંદર પૂછાય છે, જેમાં સાથે 12.3 નો પ્રશ્ન નંબર 15 નો આપેલ આકૃતિમાં ABCA 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. એટલે એક ચતુર્થાંશ આપણે નાખેલો છે. આ લ્યો, તમે જોઈ શકો બરાબર છે, આ એક ચતુર્થાંશ છે, આ ચતુર્થાંશ નથી. બરાબર છે, આકૃતિમાં બરાબર સમજવાની કોશિશ કરવાની કે ચતુર્થાંશ ક્યાં કીધો છે. તો તમે જોઈ શકો આ તમારો ચતુર્થાંશ છે, જેમાં રંગીન કરેલું નથી. BCA BCને વ્યાસ તરીકે લીધો, પછી આ જે આપણું BC છે એ આપણો વર્તુળનો વ્યાસ બનશે, અને વ્યાસ લઈ વર્તુળ દોરવામાં આવ્યું, પણ આપણને અહીંયા વર્તુળ નથી દેખાતા, BC છે અને તેના પરથી આ વર્તુળ દોર્યું. અહીંયા અડધા વર્તુળ આવશે, બરાબર, આખું વર્તુળ દોરેલું નથી, પણ આ રીતે જો વર્તુળ દોરવામાં આવે તો અહીંયા આખું આમ પૂરું થશે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણું જે આ ચતુર્થાંશ જે ખરું તે, અને અર્ધ વર્તુળની અંદરથી જે ચતુર્થાંશ બાદ કરીએ, એટલે કે આ આપણું શું બને, તો આપણે જોઈ શકીએ કે આ AC અને AB જે વૃત્તાંશ છે, બરાબર, અને આ અર્ધ વર્તુળ છે તેમાંનો અમુક જ ભાગ રંગીન છે. તો તે બે વચ્ચેનો જે ભાગ બન્યો, આ જે BC અને જે આ ચાપ BPC, તો એ BPC વચ્ચેનો જે ચાપ છે તેને આપણે શું કહીશું. તો આપણે જોઈએ તો આપણું ચતુર્થાંશ હતું, એટલે એને લઘુ વૃત્તાંશ પણ કહી શકીએ, અને લઘુ વૃત્તાંશમાં BC એ આપણી શું બને, જીવા બને, અને જીવા અને ચાપ વચ્ચેનું માપ તેને આપણે શું કહીએ છીએ, લઘુવૃત્તખંડ કહીએ, બરાબર છે. એટલે આપણે એને વૃત્તખંડ કહીએ. એટલે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શું કરવું પડશે, શોધવું પડશે વૃત્તખંડનું, અને તે શોધ્યા પછી આપણે જે અર્ધ વર્તુળ આપ્યું છે એ અર્ધ વર્તુળમાંથી આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરીશું, બાદ કરીએ, ત્યારે આપણને શું મળશે, રંગીન પ્રદેશ મળશે, બરાબર છે. તે મેળવવા માટે, આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે પહેલા શું કરવું પડશે, તો આપણે ત્રિજ્યા આપણને આપેલી છે, તો AC અને AB એ વર્તુળની ત્રિજ્યા છે, તો R બરાબર AC બરાબર AB બરાબર આપણને કેટલા આપેલા છે, 14 સેન્ટીમીટર, બરાબર છે. તો બે ત્રિજ્યા છે, એકબીજાને લંબ હોય, એટલે AC રેખા પર લંબ, AB તમે કહી શકો, એટલે ખૂણો BAC એ આપણો કેટલા અંશનો ખૂણો બને છે, 90 અંશનો બનશે. એટલા સારું, કારણ કે તમે લઘુવૃત્તાંશનું સૂત્ર મારો તો થીટા તરીકે તમે 90 લઈ શકો, પણ તેનો આપણે ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણને અહીંયા વર્તુળનો કયો ભાગ કહી દીધેલો છે, ચોથો ભાગ કહી દીધેલો છે. એટલે આ વૃત્તખંડનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો આ ચતુર્થનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરીએ, બાદ કરીએ, અને તે કયો ત્રિકોણ છે, તો એ કાટકોણ ત્રિકોણ છે. એટલે તે લખવા માટે અહીંયા લખું છું કે વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો ચતુર્થાંશ જે આપણને આપ્યો છે કયો, ACPB નું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ કયો, ABAC નું ક્ષેત્રફળ. આની અંદર વેલ્યુ મૂકી આપણે, ચતુર્થાંશનું સૂત્ર આપણને ખબર છે, વર્તુળનો ચોથો ભાગ 1/4 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા πo એટલે AC, ઉપરનો વેગ એટલે આવશે AB એટલે AC ગુણ્યા A. હવે અહીંયા વેલ્યુ મૂકતા જઈએ આપણે, તો આપણે જોયું અહીંયા થીટા તરીકે 90 લીધા, પણ તેનો આપણે ઉપયોગ અહીંયા કર્યો નથી. બરાબર આવશે 1/4 ગુણ્યા પાઈ ની વેલ્યુ 22/7 ગુણ્યા ત્રિજ્યા છે આપણી, કેટલી આપેલી છે, 14, એટલે આવશે 14 × 6 માઇનસ 1/2 AC એટલે એ વર્તુળની ત્રિજ્યા છે, અને AB એ પણ વર્તુળની ત્રિજ્યા છે, એટલે એનું માપ છે કેટલું, 14 × 6. અવયવ પાડીએ તો અહીંયા આવશે 22 × 7 × 14 × 7 × 14 ના છેદમાં 2 × 2 × 7 માઇનસ 1/2 × 7 × 14 × 14
અહીંયા આપણે જોઈ શકીએ આ બે અને આ બે નીકળી જશે, આ બે અને આ બે નીકળી જશે, અને આ સાત અને સાત નીકળી જશે. બાકી કેટલા રહ્યા? તો 22 ગુણ્યા 7 એટલે 22 સત્તાવન 154. એટલે જે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ખાલી આપણે શોધતે તો આપણને મળતે 154, બરાબર છે. પણ આપણે વૃત્તખંડનું સાથે સૂત્ર છે એટલે આ બે અને બે નીકળી જશે. 14 ગુણ્યા 7 એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે આ કેટલું? 728 વધી પડી 2, 7 × 7 = 2, 9, બરાબર છે. 7 માં 2 ભરે એટલે 9, એટલે તે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું કેટલું? 58. હવે 154 માંથી 58 બાદ કરવાના. મેં તમને કીધું છે જ પ્રમાણે મને બાદબાકી કરતા સરવાળો કરવામાં ઇન્ટરેસ્ટ છે, એટલે 98 માં કેટલા ઉમેરીએ તો 154 થાય. તો અહીંયાથી 2 હું ઉમેરીશ એટલે 100 થશે, બરાબર છે. 100 ની અંદર કેટલા ઉમેરીશ તો 54 થશે, 54, એટલે 54 ને 2 કેટલા થવાના? 56. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ, બીપીસી નું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 56 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. તમે જોઈ શકો કે વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 56 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને શું જોઈશે? તો આપણને જે જોવાનું છે તે હજુ આપણને અહીંયા આ અર્ધ વર્તુળ દોરેલું છે, બરાબર ને. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ આપણને જરૂર પડશે, અને એ અર્ધ વર્તુળ જે ખરો એ બીસી ના કેન્દ્રમાંથી દોરાશે. તો બીસી નું કેન્દ્ર ક્યાં આવવાનું? તો બીસી ના સેન્ટરમાં આવશે, કારણ કે બીસી એ તમારો વર્તુળનો વ્યાસ થવાનો. તો બીસી નું માપ તમારી પાસે હોવું જરૂરી છે, પણ અહીંયા તમારી પાસે બીસી નું માપ નથી. તો બીસી નું માપ કેવી રીતના શોધતો? તો આપણે આ જે ત્રિકોણ છે કયા પ્રકારનો ત્રિકોણ આપેલો છે? કાટકોણ ત્રિકોણ આપેલો છે. એટલે કાટકોણ ત્રિકોણ ઉપરથી તમને કોનું વેલ્યુ મળશે? બીસી ને વેલ્યુ મળશે, અને બીસી ઉપરથી તમને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ મળશે. એટલે અમે કરું છું શું? પાયથાગોરસના નિયમ પરથી કર્ણનો એટલે કર્ણકણ થવાનું, બેસી એટલે આવશે બેસી નો વર્ગ બરાબર આવશે એબી નો વર્ગ વત્તા એસી નો. હવે એબી અને એસી ની વેલ્યુ આપણને આપી દીધેલી છે, એ ત્રિજ્યા છે કેટલી? 14. એટલે અહીંયા આવશે 14 નો વર્ગ વત્તા 14, એટલે એ 14 નો વર્ગ તમારો થશે 196 વત્તા 196 ગુણ્યા વત્તા 196, એટલે આવશે 6 ને 6 = 12, વધી પડી 1, 9 ને 9 = 18 ને 19, વધી પડી 1, એટલે આવશે તમારા કેટલા? 352, બરાબર છે. આ તમારા એવા બીસી નો વેલ્યુ આપણે બીસી શોધવાના, એટલે બીસી બરાબર શું આવશે? વર્ગમૂળ 392, એટલે તેના એવા અવયવ પાડવાના અહીંયા કે જેથી આપણે એનો શું કરી શકીએ? એક અવયવ કાઢી શકીએ. 392 ના અવયવમાં શું આવવાનું? તો આ રીતે આપણે અવયવ પાડી લખીએ એટલે જેથી ખબર પડે આપણને. બરાબર છે. 196 × 2 જ આવશે, એટલે આવશે અહીંયા 196 × 2, બરાબર છે. બે અહીંયા 196 196 બે વાર આવે એટલે 2 × 196 લખી દે તો પણ ચાલી જશે. માટે બીસી બરાબર તમને શું મળશે? 196 નો વર્ગમૂળ કેટલો નીકળે? 14. આ બે નું વર્ગમૂળ ના નીકળે એટલે આવશે 14√2 સેન્ટીમીટર. એટલે બીસી નું માપ આપણને કેટલું મળ્યું? આ 14 √2 સેન્ટીમીટર. હવે આ અર્ધ વર્તુળનું આપણે શું બનાવવાની છે? ત્રિજ્યા બનાવવાની છે. તો એ ત્રિજ્યા બનાવવી હોય તો આપણે શું લખવું પડે અહીંયા? કે અર્ધ વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યા r બરાબર શું આવશે? r બરાબર, તો અહીંયા આપણે આને કેપિટલ r આપીએ, કારણ કે એક વખત ત્રિજ્યાનો ઉપયોગ અહીંયા થઈ ચૂક્યો છે, બરાબર છે. એટલે અર્ધ વર્તુળની ત્રિજ્યા બરાબર આવશે કર્ણનું માપ એટલે કે BC ભાગ્યા કેટલા આવશે? 2. તો આપણે અહીંયા અર્ધ વર્તુળ દોરી શકીએ એમાં, બરાબર છે. જે વર્તુળ દોર્યું છે આપણે, આ અહીંયા આખું આ વર્તુળ દોરાય આપણને રકમમાં કીધેલું છે કે બીસી ને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં આવે, બરાબર છે. એટલે બીસી નું જેટલું માપ છે એ વ્યાસ છે, એટલે અહીંયા કેન્દ્ર આવે અને કેન્દ્ર ઉપરથી અહીંયા આખું એક વર્તુળ દોરેલું છે, બરાબર છે. એટલે તેના માટે આવશે ત્રિજ્યાનું માપ કેટલું? તો બીસી તરીકે આપણે આ પાસે અહીંયા મળ્યા છે કેટલા? 14√2 ભાગ્યા 14. ના હોય માંથી 2 નીકળી જાય એટલે આવશે 7√2 સેન્ટીમીટર. એટલે અર્ધ વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળી? 7√2.
હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે મેં સીધું જ કાર્ય કર્યું તો આપણે જોઈ શકીએ આકૃતિમાં આ અર્ધવર્તુળ હતું એમાંથી આ વૃત્તખંડનો ભાગ શું કરીએ બાદ કરીએ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકાય વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધેલું જ છે બરાબર છે અહીંયા વૃતાંશને પણ વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ બરાબર છે તે આપણે શોધેલું જ હતું એટલે અમે સીધું લખી દેવું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ આપણું અર્ધ વર્તુળ હતું તેનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ હવે અર્ધ વર્તુળ તો આપણે જોયું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળમાંથી વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે બાદ કરવું પડે એટલે અહીંયા જે આ અર્ધ વર્તુળ છે એમાંથી આ જે વૃત્તખંડ આપણે શોધેલું હતું તે આપણે બાદ કરવાનું તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર ના છેદમાં અર્ધ વર્તુળ છે એટલે ભાગ્યા કેટલા લખવાના બે કારણ આ વર્તુળનું ક્ષેત્રફળ છે તેના કરતા અડધું છે એટલે ભાગ્યા બે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવેલું છે બીપીસીનું જે આપણને મળેલું છે કેટલું 56 પાઈ ની વેલ્યુ 22 ના છેદમાં 7 ગુણ્યા આપણે ત્રિજ્યા જે આપણને મળેલી છે 7√2 ગુણ્યા 7√2 ના છેદમાં જો આ બે બાકી હતા તે લખ્યા માઇનસ 56 7 અને 7 નીકળી જાય છે તે કાઢી લખ્યા આપણે ત્યારબાદ અહીંયા 22 ગુણ્યા 7 ગુણ્યા આ √2 ગુણ્યા √2 આપણને ખબર જ છે અગાડીના એક્ઝામ્પલમાં કરી ચૂક્યા છે એટલે કેટલા આવશે 2 વર્ગમૂળમાં 4 અને 4 નો વર્ગમૂળ કાઢો એટલે કેટલા નીકળે 2 ના છેદમાં જો 2 માઇનસ 56 2 અને 2 નીકળી જશે બાકી રહ્યા 22 ગુણ્યા 7 એટલે 154 માઇનસ કેટલા 56 બરાબર છે હવે 154 માંથી 56 જાય તો કેટલા તો અહીંયા 56 માં કેટલા ઉમેરીએ તો 154 થાય તો અહીંયા આપણે રાઉન્ડ ફિગર કિંમત પકડીએ તો 56 માં 4 ઉમેરીશું એટલે 60 60 માં 40 ઉમેરીએ એટલે 100 અને 100 માં 54 ઉમેરીએ એટલે 154 થાય એટલે 54 પ્લસ 40 પ્લસ 4 બરાબર છે એટલે આપણે જોઈ શકીએ કે 54 એટલે આપણે 50 ગણીએ તો 50 ને 40 90 90 ને 4 94 અને અહીંયાથી 4 ઉમેરીએ એટલે કેટલા આવવાના 98 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે છે 98 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે અહીંયા બાદ બાકી કરી તેની અંદર તમને ખાસ સમજ પડવી જોઈએ કે કઈ રીતે કર્યું બરાબર છે ન આવડે તો સાઈડ પર આપણે કરી શકીએ અને તમે જોઈ શકો કે આપણે કેટલી સરળ રીતે એક્ઝામ્પલ કરી શકીએ પણ ક્યારે જ્યારે આપણને પ્રાથમિક માહિતી ખબર હશે ત્યારે અને રકમની અંદર આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે તેના આધારે આપણે એક્ઝામ્પલ કરી શકતા હોઈએ છીએ તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે અને સૂત્ર તમને દરેક યાદ રહેવા જોઈએ કે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે ધન્યવાદ.